તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ આદિવાસી અગ્રણીઓ સાથે બેઠક યોજી ડોસવાડાની ઝીંક કંપનીના મુદ્દે થયેલા તોફાનના મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। સોનગઢની મુલાકાતે આવેલા ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ડોસવાડા ખાતે વેદાંતા ગ્રુપના ઝીંક પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી સ્થાનિક આદિવાસી પ્રજાના સ્વાસ્થ્યને નુકસાન થશે, સાથે સાથે તેમની જમીનનો પણ પોલ્યુશનથી ખરાબ થઈ જશે। વધુમાં તેમણે આદિવાસી ઉપર થઈ રહેલા અત્યાચારો સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો। મુકામે જે ઘટના ઘટી, પોલીસ અને આદિવાસી સમાજ વચ્ચે સંઘર્ષ ઘર્ષણ થયો, એ બાબતને લઈને આપે શું રજૂઆત કરી? એ બાબતે એ દિવસે હું પણ ત્યાં હાજર હતો અને જે લોક સુનાવણીની પ્રોસિજર જ્યારે ચાલુ થઈ એ સમયગાળામાં જે બનાવ બન્યો છે એ બનાવ બન્યો ત્યારે હું પણ ત્યાં આગળ મારો વક્તવ્ય આપતો હતો અને ત્યારે મેં ત્યાં રજૂઆત કરી છે। પહેલામાં પહેલાં તો આ વાત ત્યાંથી શરૂઆત થઈ છે। એક અઠવાડિયા પહેલાં સ્થાનિક આગેવાનોએ, પ્રતિનિધિઓએ બધાએ જઈને કલેક્ટરને એવું આવેદન આપેલું કે ભાઈ આ વિસ્તારની અંદર કોવિડ ગાઈડની એ પ્રમાણે તમે અત્યારે લોક સુનાવણી નહીં રાખો, એટલે લોક સુનાવણી નહીં થાય એના માટે લોકોએ વાત કરી હતી કલેક્ટરશ્રીને, પણ કલેક્ટરશ્રીએ અને તંત્રોએ એ વાતમાં ધ્યાન જ નહીં આપ્યું। ને જ્યારે આ ટોળું, જ્યારે 5 થી 10 હજાર માણસોનું ટોળું ભેગું થાય છે ત્યારે લોક સુનાવણીની અંદર એ પ્રોસિજર ચાલુ થાય છે ને એ પ્રોસિજરની અંદર લોકોએ જ્યારે કલેક્ટર કલાકોના કલાકો પાસ થતા હતા ત્યારે કલેક્ટરને એમ કીધું કે અમને લિખિતમાં આપો કે આ આજનું કામ પૂર્ણ જાહેર કરો, તમે કાં તો લોક સુનાવણી જાહેર કરો, પૂરી થઈ એવી કાં તો અધૂરી છે એવી માહિતી આપો। પણ એ ટાઈમે એ લોકોએ જ્યારે કલેક્ટરશ્રીએ એવું કીધું કે હું મખુફ રાખું છું એમ કરી ત્યાંથી બહાર નીકળે છે ને ત્યારે આ સંઘર્ષ થાય છે। ને એ સંઘર્ષ જ્યારે થયો એ સંઘર્ષની અંદર જ્યારે લોકોને લેખિતમાં નથી આપ્યો ત્યારે લોકો રોડ પર બેઠા છે, લોકો પહેલેથી રોડ પર નહોતા બેઠા, પણ લોકોને ત્યાંથી કલેક્ટરને ત્યાંથી પછી જવા માટે રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસ તંત્રએ જ્યારે એના બોર્ડનો ઉપયોગ કરીને લોકો પર લાઠી ચાર્જ કર્યો છે। તમે આ વિસ્તાર આ ઘટના પછી આ વિસ્તારના લોકોને હવે શું કહેવા માગો છો અને ભવિષ્યમાં તમે શું કરશો? આ વિસ્તારના લોકોને હું એ જ કહેવા માગું છું, મેં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું છે, જીબીની અંદર સચિવ તરીકેની નોકરી મેં કરી છે, મારો બાકીનો જે સમય છે 54 વર્ષની ઉંમર છે, જ્યાં સુધી આ કંપનીનો સંઘર્ષ ચાલશે એની અંદર હું એક આગેવાન તરીકે, જાણકાર માણસ તરીકે મારે પહેલું ત્યાં જઈને કંપનીને નહીં આવે એના માટે લડતમાં મારો ભાગ હશે। ને દરેક યુવાનને આહ્વાન કરું છું, કારણ કે આપણી આદિવાસી સંસ્કૃતિ અસ્મિતા આપણી જે છે એ જળાવવી હશે ને એને સાચવી હશે તો આ લડાઈની અંદર આ કંપની નહીં આવે, એના માટે દરેક યુવાન સાથે આવે અને સાથે રહીને આ આંદોલનને અમે આગળ ચલાવવાનું। ગવર્મેન્ટે જે કર્યું, પોલીસે જે કર્યું એ બાબતે તમે શું કહેશો? ગવર્મેન્ટે જે વસ્તુ, પોલીસી એટલે કંપનીની બાબતમાં પૂછો છો તમે? ગવર્મેન્ટે જે કર્યું છે, કારણ કે આ જે જીઆઈડીસીની જગ્યા હતી એ જીઆઈડીસીની જગ્યા એમણે સ્ટોરલાઇટને આપી, સ્ટોરલાઇટ જે આ વેદાંતા કંપનીને આપી છે, જમીનની જે લે વેચ થઈ છે જે સરકારે પ્રોસિજર કરી છે તદ્દન ખોટી છે, શિડ્યુલ 5ની અંદર જે વસ્તુ બનેલી છે એની સામે તપાસ થવી જોઈએ। જી સર, ધન્યવાદ। લોક સુનાવણીના લઈને જે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે એ બાબતે શું કહેવું છે? જો 5 જુલાઈની અંદર આ સરકારની પ્રોસિજર છે એ પહેલાં તો ગ્રામ પંચાયતોના ઠરાવ લેવા જોઈએ અને ગામના લોકોને પહેલાં જાહેરાત કરવી જોઈએ કે ભાઈ આવી રીતે પ્રોજેક્ટ આવે છે, કદાચ આગળના સરપંચોએ કે બીજા કોઈએ ઠરાવ આપી દીધા હશે, પણ અહીંના લોકોને જાણ કરવી જોઈએ કે આવો આવો પ્રોજેક્ટ આવે છે, એના માટે જાણકારી આપવી જોઈએ કે કેટલો આમાં નુકસાન છે અને કેટલો ફાયદો છે, પણ આનાથી નુકસાન છે લોકો, આજે ભણેલા લોકો છે, પરિણામે લોકોને ખબર પડી ગઈ કે આ પ્રોજેક્ટ અહીં ગાડી નથી ને અમે નાખવા દેવા માંગતા, એ સમાજને નુકસાન છે, આ વિસ્તારના લોકોને નુકસાન છે। પરિણામે લોકોએ એની અંદર જે હિયરિંગ રાખેલું હતું કલેક્ટરના અધ્યક્ષમાં એને એના માટે લોકોએ વિરોધ કર્યો ને એમાં પોલીસે જાણી જોઈને ત્યાં ગાડી લોકો પર લાઠીચાર્જ કરવાનું ચાલુ કર્યું। સ્વાભાવિક છે, હંગામો થવાનો છે, લોકોને ગમે તેમ લાઠી વીંઝવાનું કામ કરે, એ આ સરકારોએ આ નહીં કરવું જોઈએ લોકશાહીની અંદર। અને અમારા અહીંના જે અનામતના નામે જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો અને મિનિસ્ટરો બન્યા છે એમને પણ અમારું આહ્વાન છે કે આ આદિવાસી સમાજના તમે પણ છો, અનામતને લીધે તમે પણ આ સત્તા ઉપર છો, તો આ સમાજના લોકોને નુકસાન નહીં થાય અને આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે તમે પણ સાથે આવો, નહીં તો તમારી સામે પણ આંદોલન કરવામાં આવશે।